नमस्कार विद्यार्थी मित्रों, माँ आशापुरा ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 4 विषय पर्यावरण में पाठ नंबर 8 रिया पहुंची मामाना घरे नी समझूती प्राप्त करसु। पेज नंबर 60 पर पहलो पेरेग्राफ। हवे सांज पड़वा आवी, सूरज दरियाना पाणी में डूबतो होय तेवू देखातू हतू। आकाश रंगबेरंगी देखातू हतू। अमे दरिया किनारे फोटा अने वीडियो पण लीधा। अंधारू थई गयू, अमे मामाना घेर पाछा आव्या। मारी आ लांबी मुसाफरी रसप्रद अने यादगार बनी रही। हवे एना पछी जोईए पहेलो प्रश्न, આ મુજબ છે। મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ રિક્ષા કરવી પડે છે? વિચારો અને લખો। મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ બે રિક્ષા કરવી પડી હશે? વિચારો અને લખો। તો જવાબ જોઈએ। વાપી રેલવે સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા રિયાના મામા તથા તેમના બે પુત્રો આવ્યા હતા। ગાંધીધામથી રિયાના કુટુંબના 4 વ્યક્તિઓ હતા। આમ કુલ 7 વ્યક્તિઓ થયા। એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ 7 વ્યક્તિઓને બેસાડી ન શકાય, તેથી મામાના ઘેર જવા રિયાના કુટુંબને 2 રિક્ષા કરવી પડી। ત્યારબાદ એના પછી જોઈએ બીજો પ્રશ્ન, તમે ક્યારે નદી કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ તમે ક્યારે નદી કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ? તો જવાબ જોઈએ। હા, અમે ગયા વર્ષે શાળામાંથી સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા। ત્યારે સોમનાથ અને ચોરવાડના દરિયા કિનારે ફરવા ગયા હતા। ત્યારબાદ જોઈએ ત્રીજો, દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી? દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી? જવાબ જોઈએ। દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી। દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી। ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો। રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? તો જવાબ, રિયાએ ગાંધીધામથી તારીખ 28મી મેના રાત્રે 9:15 વાગે ટ્રેનમાં મુસાફરીની શરૂઆત કરી હતી અને તેઓ તારીખ 29 મેના રોજ 10:25 વાપી પર ઉતર્યા। આમ રિયાની ટ્રેનને ગાંધીધામ વાપી પહોંચતા કુલ 13:10 થઈ। ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ, ધ્યાનથી સાંભળજો। ક્યા ક્યા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે? ક્યા ક્યા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે? જવાબ, બસ, ટ્રેન, હોડી, ઉડન ખટોલા, સ્ટીમબર, વિમાન અને મેટ્રોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે। ત્યારબાદ જોઈએ આગળ, ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે, તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો। આપણે ઘણીવાર ક્યાંક જતા હોય ને ત્યાં આપણે પ્રવેશ મેળવવા માટે ટિકિટ આપણે લેવી પડે, એવી જગ્યાઓના નામ અહીં લખવાના છે। તો જવાબ જોઈએ, આપણે સિનેમાઘર, સર્કસ, નાટક,
પ્રાણી સંગ્રહાલય, સાયન્સ સિટી, જાદુનો શો, વસ્તુ સંગ્રહાલય, કેટલાક મોટા શહેરોમાં ગાર્ડન, રિવરફ્રન્ટ વગેરેમાં જવા માટે ટિકિટ લેવાની જરૂર પડે છે. ત્યારબાદ જઈએ આગળ. અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ. નીચેની માહિતી ટિકિટમાંથી શોધી અને લખો. હવે પહેલું છે ટ્રેન નંબર, બરાબર. હવે ટ્રેન નંબર ક્યાં છે જુઓ, કઈ બાજુ છે જોયું? હા, વેરી ગુડ. અહીંયા ઉપર જ પહેલાં તમે જોઈ શકો છો, ઉપર જ લખેલા છે કે 90-37, બરાબર. ઈ છે ટ્રેન નંબર 90-37. ઈ છે ટ્રેન નંબર, બરાબર. હવે એના પછી જોઈએ મુસાફરી ચાલુ થવાની તારીખ. મુસાફરી ચાલુ થવાની તારીખ, હવે એની બાજુમાં જ જોઈ શકો છો આયરી તારીખ, બરાબર. કઈ તારીખ છે? તો કે 24-12-2018, બરાબર. હવે એના પછી છે પ્રશ્ન, એના પછી તો ત્રીજો છે ડબ્બાની બેઠક નંબર. હવે સળંગ નીચે આપેલું છે, જો A1, બરાબર. 21-22-23 ઈ સીટ નંબર આપેલા છે. હવે ત્રણ વ્યક્તિઓ અહીં મુસાફરી કરી રહી છે. ત્યારબાદ ચોથું છે પ્રશ્ન ભાડું, એટલે કે ટિકિટના પૈસા કેટલા છે? તો કે 2578 રૂપિયા જે તમને મળશે છેલ્લે. અહીંયા કને જો આયરા લખેલા, આયરા ઉપર બાજુ, બરાબર. હવે એના પછી છે પ્રશ્ન, એના પછી અંતર અને કિલોમીટર, એટલે કેટલા અંતરનું દૂર છે? 643 કિલોમીટર જેટલું દૂર અંતર છે. ઈ તમને મળશે તારીખની બાજુમાં ઉપર જ, બરાબર લખેલું છે. ત્યારબાદ છે કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી? તો કે 3 વ્યક્તિઓ છે, એમાં 2 પુખ્ત અને 1 બાળક નાનું છે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે આ ટિકિટ કેટલા પુરુષો અને સ્ત્રીઓ માટે છે? તો જવાબ આવશે કે પુરુષોમાં 2 અને સ્ત્રી 1, એટલે કુલ સંખ્યા થશે 3 વ્યક્તિઓ માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ પાઠ છે, તમે હજી એકવાર ધ્યાનથી વાંચી જાજો. અસ્તુ.